નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે આદિવાસીઓની અવાજ કોટડા ટાઈમ્સ ચેનલમાં અત્યારે હું હમણાં છું પાલનપુર લોકનિકેતનમાં પાલનપુર લોકનિકેતનમાં તો છું પણ આના વિશે મને વધારે માહિતી નથી અને અહીંયા કાલે આદિવાસી સમાજનો એક કાર્યક્રમ થવાનો છે સ્નેહ મિલન થવાનું છે એવું મને જાણવા મળ્યું છે અહીંયા એક અમારા સાથી મિત્ર છે જે પહેલાં પણ તેમની સાથે વાત કરી હતી મુલાકાત કરી હતી રાજેશભાઈ કરીને તેમની સાથે વાત કરીશું રાજેશભાઈ નમસ્કાર નમસ્કાર વિનોદ તો રાજેશભાઈ તમારી સાથે ઘણા બધા સાથી છે અને તમને હું ઓળખું છું ઘણા બધાને ઓળખું પણ છું પણ આજે આપણે લોકનિકેતન પાલનપુરમાં છીએ તો થોડું મને લોકનિકેતન પાલનપુર વિશે બતાવજો તો ખબર પડશે અને દર્શક મિત્રોને પણ ખબર પડશે અત્યારે હાલ જે અમે જે અહીંયા કાર્યક્રમ કરવા માટે આવ્યા છીએ બરાબર અને એની અંદર સ્નેહમિલન કાર્યક્રમ રાખેલો છે લોકની કીતન સંસ્થાની વાત કરીએ તો અહીંયા એક જૂનામાં જૂની સંસ્થા છે અહીંયા આપણા જૂનામાં જૂના વિદ્યાર્થીઓ અહીંયા આ સંસ્થામાંથી અભ્યાસ કરીને આગળ વધેલા છે ને લોકની કીતન સંસ્થાની વાત કરવા જઈએ તો અહીંયા એક ગાંધીવાદી સંસ્થા છે અહીંયા સુસ્ત નિયમોનું અહીંયા પાલન કરવું કરે હજુ અત્યારે પણ એનું પાલન થાય છે અને આ સંસ્થાની અંદર ગાંધીવાદી વિચારધારાથી આ સંસ્થા ચાલી રહી છે અને અમે પણ આદિવાસી સમાજ એવું ઈચ્છીએ છીએ કે આ સંસ્થાએ આજે ગાંધીવાદી વિચારથી જો દેશને આટલી મોટી પ્રગતિ કરાવી હોય તો અમે પણ આ સ્નેહમિલન કાર્યક્રમ આ ગાંધીવાદી સંસ્થાની અંદર કરવા જઈ રહ્યા છીએ અને અમારું જે આ ગ્રુપ છે એમને એક વિચાર મૂક્યો કે આપણે લોકની કીર્તન જે સંસ્થા છે એની પસંદગી કરીએ અને એ જગ્યા ઉપર જો આપણે પસંદગી કરીશું તો આપણા જે કોઈ આદિવાસી ભાઈઓ આવવાના છે અહીંયા એમને આ વિચારધારાથી એ સંકળાશે અને એ વિચારધારાથી સંકળાશે તો એમને શિક્ષણ પ્રત્યેની એક જાગૃતતા વધશે જી બિલકુલ મને પણ એવું લાગે છે જેવી રીતે તમે કીધું કે ગાંધીવાદી જે વિચારો છે તેમને લઈને આ સંસ્થા જે છે તે કામ કરી રહી છે લોકોમાં તેવા વિચારો આવી શકે છે આ સંસ્થાના આ જે સ્નેહમિલનનું કાર્યક્રમ થઈ રહ્યું છે તેમાં પણ આ મિલન જે કાર્યક્રમ છે તેમાં શું શું થવાનું છે કાલે હા અહીંયા વિનોદજી આપને બતાવીએ તો અહીંયા મિલન કાર્યક્રમની અંદર જે બનાસકાંઠાનું જે મુખ્ય મથક કહેવાય જે પાલનપુર શહેર છે એની અંદર પોશીના ખેડબ્રહ્મા દાતા અને અમીરગઢ આ ચાર તાલુકાના જે આદિવાસી ભાઈઓ રહેશે અહીંયા તો અમે બધા એક એકબીજાને ઓળખતા નહોતા તો એના માટેનું અમે એક વિચારધારા મૂકી કે આપણે શિક્ષિત છીએ અને જો આપણે એક સંગઠન કરી અને આપણા જે બાળકો સાથે અહીંયા પાલનપુરની અંદર ઘણા બધા આપણા એવા આદિવાસી ભાઈઓ છે કે જે પોતાના મકાનો બનાવી અને અહીંયા વસવાટ કર્યો છે અને સાથે સાથે અહીંયા ચાર તાલુકાના જે ભાઈઓ રહેશે તો અમે એવી વિચાર વિચાર મૂક્યો કે આપણે બધાએ જ્યારે વેકેશન પડે એના પછી આપણે એક કાર્યક્રમ કરીએ અને બધા એવો કાર્યક્રમ કરીએ કે જે બધા જ ભાઈઓ એક મંચ ઉપર આવી શકીએ અને એક મંચ ઉપર આવી અને જે આપણા જે બાળકો છે આદિવાસી જે બાળકો છે એ અભ્યાસની અંદર બહુ ઉત્તર ઉત્તર પ્રગતિ કરી રહ્યા છે તો એવા બાળકોને આપણે મોટિવેટ કરીએ અને એની અંદર જે અમારી આ જે ટીમ છે આ ટીમે પાલનપુરની અંદર રહેતા તમામ ભાઈઓનું સર્વે કરી અને આ કાર્યક્રમ નક્કી કર્યો છે એની અંદર અમે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવાના છીએ બાળકોને ઇનામ વિતરણ પણ કરવાના છીએ બાળકો જે ઉંચી ઊંચી કક્ષાની જે ડિગ્રીથી જે અભ્યાસ કર્યા છે એવા બાળકોને પણ અમે પ્રોત્સાહિત કરવાના છીએ સાથે સાથે અમારું એક લક્ષ્ય છે કે જે નિવૃત્ત કર્મચારી જે આખી જિંદગી એક સરકારની અંદર સેવા કરતો હોય છે પણ સમાજની અંદર પણ આપણા એવા ઘણા બધા નિવૃત્ત કર્મચારીઓ છે જે પાલનપુરની અંદર નોકરી કરી અને પોતે નિવૃ નિવૃત્ત થયા છે આ વિસ્તારની અંદર તો એવા વ્યક્તિઓનું અમે અહીંયા સન્માન કરવાના છીએ કાલે તો તમે સાંભળ્યું કે કાલે સ્નેહ સ્નેહમિલનનું કાર્યક્રમ પાલનપુર લોકનિકેતનમાં થવાનું છે તો આ લોકનિકેતનમાં જે કાર્યક્રમ થવાનો છે સ્નેહ મિલન આમાં કોણ કોણ આવી શકે મતલબ અહીંયા ચાર તાલુકાના ભાઈઓ છે એ પોતાના ફેમિલી સાથે દરેક આવશે અને જે અહીંયા તમને હોલ દેખાય છે એ આખો હોલ ભરાઈ જશે કાલે અહીંયા લગભગ ચારસો છસોની આજુબાજુ સંખ્યા હશે એની અંદર નિવૃત્ત કર્મચારીઓ હશે જે એમના જે અહીંયા ચારે તાલુકાના જે બાળકો અહીંયા પાલનપુરની અંદર ભણે છે જે પરિવારના એ બાળકો હશે અહીંયા અને આ રીતે અહીંયા સ્નેહમિલન એક મોટો કાર્યક્રમ હશે અને એક સમાજને અમે ઉદાહરણ પૂરું પાડી શકીએ આવા કાર્યક્રમો તો થવાના જ છે પણ અમે પાલનપુરથી એક શરૂઆત કરી રહ્યા છીએ તો કાર્યક્રમ કેટલા વખત ચાલુ થશે અને કેટલા વાગે પૂર્ણ થશે જેનાથી લોકોને ખબર હોય તો તે ટાઈમ ઉપર આવી શકે હા એ વાત તમારી સાચી છે સમય અમારો છે સાડા આઠનો સમય છે દરેકને આ કોટડા ચેનલના માધ્યમથી વિનંતી કરીશું કે આપ સાડા આઠે અહીંયા જે સમયમર્યાદા છે એ સાડા આઠની સમય મર્યાદામાં આવવાનું છે બીજું કે આ માધ્યમથી તમને એક સૂચના પણ આપવા માગું છું કે આ એક ગાદીવાદી સંસ્થા છે અહીંયા પાન બીડી ગુટકા કે આવું વ્યસન ચાલતું નથી બીજા નંબરની અંદર ગંદકી કોઈ જગ્યાએ કરવાની નથી ફૂલ છોડ અહીંયા જે વાવેલા છે આપણે ફૂલની અંદર આપણે ભગવાન તરીકે જોવાના છે કોઈ જગ્યાએથી ક્યાં ફૂલને તોડવાનું નથી અને આપણો જે સમય છે સાડા આઠથી લઈ અને બાર વાગ્યા સુધી આપણો કાર્યક્રમ પૂર્ણ થઈ જશે જી તો આદિવાસી સમાજ સેવા પરિવાર દ્વારા પાલનપુરના લોકનિકેતનમાં જે સ્નેહમિલનનો કાર્યક્રમ છે તમને પણ નિમંત્રણ છે તમે લોકો પણ આ કાર્યક્રમમાં આવીને આ કાર્યક્રમનો લાભ લઈ શકો છો તમને પણ ખબર પડશે કે કેવી રીતે આદિવાસી સમાજના જે લોકો છે તે જાગૃત થઈને સ્નેહમિલનનું કાર્યક્રમ રાખેલું છે અને આપણા વિકાસ માટે કામ કરી રહ્યા છે તો ફરી મળીશું બીજી અપડેટ સાથે ત્યાર સુધી નમસ્કાર